જગત કલ્યાણની ભાવના એ મહાત્માઓના વ્યૂ પોઈન્ટથી શું છે એ વધારવા મહાત્માઓને શું આપવું, આપનું શું સજેશન છે, આજ્ઞા શું છે આપની? જય સચિદાનંદ. મારો પ્રશ્ન એ પણ હતો કે જગત કલ્યાણ, દાદાએ એમ કહ્યું છે કે જગત કલ્યાણની ભાવનામાં નિમિત્ત બનવાની શક્તિ આપે, બરાબર. એનો અર્થ એવો થયો કે જગત કલ્યાણ કોઈ બહુ ઊંચી શક્તિ કરે છે મહાત્માઓથી, કે કોઈથી પણ જગત કલ્યાણ થઈ ના શકે એટલે નિમિત્ત બનવાનું, એવું છે? ના, એટલે કરતા ભાવ છૂટવા માટે નિમિત્ત બનવાનો શબ્દ છે. અને શક્તિ તો બીજી કોઈ છે જ નહીં, વ્યવસ્થિત નામની શક્તિ હોય છે, પણ તમારા કોઝિસની ઇફેક્ટ આપવા માટે વ્યવસ્થિત શક્તિ છે. જેમ આપણે અહીંયા બોલીએ તૂતોડ છે એટલે પડઘા પડે ને, તો દિવાલે જવાબ આપ્યો કહેવાય? તો કે ના, રચના એવી છે કે રિએક્શન ઊભા થાય એમાં પણ પડઘો સંભળાય. એ રીતે આપણે ભાવના કરીએ કે જગતનું કલ્યાણ હોય, તો જેને છૂટવાની ઈચ્છા હોય કે જેને મુક્તિની ઈચ્છા હોય એના આપણે નિમિત્ત બનીએ અને એની મુક્તિનું કામ થઈ જાય. એટલે એનો અર્થ એવો કે તમારે ભાવના કરવી કે પછી સેવા કરવી? એ ભાવના કરો અને સેવા કરો, બે બરોબર છે. અને સેવા એ જુદી વિભાગ છે કે મન વચન કાયને પારકાને માટે વાપર્યા એ સેવામાં ગણાય છે અને આ ભાવના કહેવાય છે. અને આ સેવા કરીએ છીએ ત્યારે ભાવનાનું થોડું રૂપક જ આવ્યું કહેવાય, કે ના, આ સેવા કરો છો ત્યારે જગત કલ્યાણનું કાર્ય જ કરી રહ્યા છો તમે, બરોબર. કારણ આ કોઈ પણ મહાત્માઓ જેને કંઈ જોઈતું જ નથી એવી સ્થિતિવાળા છે, અને એ લોકો પણ જગત કલ્યાણના કાર્ય માટે તત્પર છે કે ભાઈ આપણે ચાલો લોકોને ઇન્ફોર્મેશન આપો. આજે જ્ઞાન આપવું એ છેલ્લા લેવલની વાત છે, પણ આજે એને એ કનેક્શન કરી આપવા માટે જે આપણે વાતો કરી કે આવજો સત્સંગમાં, તે પણ જગત કલ્યાણનું કાર્ય જ ગણાય, બરાબર. જેમ એક શુગર ફેક્ટરી હોય ને, તો ખાંડનું કારખાનું જ હોય ને, એમાં પેલો સ્વીપર હોય એને શું કહે, હું ખાંડના કારખાનામાં કામ કરું છું. તો મેનેજર શું કહે, હું ખાંડના કારખાનામાં કામ કરું છું. પેલો રોજ પેલું સ્પેર પાર્ટ સપ્લાય કરતો હોય તો હું ખાંડના કારખાનામાં કામ કરું છું, મારો પાર્ટ આપું છું, કામ આપું છું. મેનેજર, એન્જિનિયર, સુપરવાઇઝર, ડોક્ટર, પેલો 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 નોકરો હોય ને, મજૂરો, એ કે છે ખાંડના કારખાનું. તો બધા હાલો પેલો તો શેરડીને ધોધો જ કરે તોય ખાંડનું કારખાનું, એટલે સુગર તું ક્યાં બનાવે છે? તો કે ના, અમારું છેવટું એન્ડ પ્રોડક્શન શું? તો ખાંડ. એવું આ બધાનું એન્ડ પ્રોડક્શન શું? તો કે જગત કલ્યાણ. બધા સેવા આપણે જગત કલ્યાણનું કાર્ય જ કરી રહ્યા છે, બરોબર. અને આમાં એક વસ્તુ સમજી લેવાની કે કરવાનો શબ્દ એવો છે ને, કરવા પણ નથી, એ કરતા ભાવે કરવાનું પણ નથી, પણ ભાવ રાખવાનો છે, બરોબર. એટલે કુદરતી નિમિત્ત બની જઈએ છે. એટલે અને સોરી, નિમિત્ત બનવું એટલે શું? નિમિત્ત બનવું એટલે જ કહું છું કે જેમ પેલું ઝાડ પડી ગયું તો પહેલાંની ભાવના હતી કે ભાઈ આવો રસ્તો બ્લોક થઈ જાય ને લોકોને તકલીફ પડે, આ ખસી જવું જોઈએ, તો એની ભાવ જ હતો. પછી એને હાથ લગાડવા ગયો તો પણ ટોળું ભેગું થયું, બધાએ ખસેડી નાખ્યું. તો આ નિમિત્ત કહેવાય કે આ છોકરાના નિમિત્તે આખું આ ખસ્યું, નહીં તો કોઈ એવું અડતું નહોતું કે એનો ભાવ હતો. અને ભાવ પછી છે ને કુદરત એને એની પાસે નિમિત્ત એટલે શું, એને પ્રેરણા થાય કે લાવો હું હેલ્પ કરું કશું. અને બે શબ્દ એવા બોલે કે પેલાને લાગે તમે સારું કર્યું મને કહ્યું, મને ખબર નહીં આ વસ્તુ, એટલે એને પછી લિંક પડી જાય. પછી એને છોટે દાદા સિમંદર સ્વામી જ બધા લોકોનું કલ્યાણ કરવાના છે, એમનું જ મિશન છે, આપણે તો એને ગાઈડ કરી ત્યાં સુધી પહોંચાડી દેવાનું, બરોબર. એટલે આપણે વચલા એજન્ટો કહેવાય, ભાઈ અહીંયા નહીં હોય છે ને, આને ઘર વેચવાનું છે તારે લેવાનું, તો કહે આપણે બ્રોકર, બરોબર. એવું બીજો એક પ્રશ્ન હતો, ત્રિમંત્ર અને મંત્ર જાપ એમાં ફેર ખરો? બીજા કયા મંત્રનો જાપ? કોઈ પણ મંત્ર, દાખલા તરીકે ત્રિમંત્રમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જેમ છે, તો મંત્ર જાપ એવા પણ આવે છે કે જે બધા ઓમ નમો ભગવતે વાસુદેવાયની 108 માળા જપવી કે એનો સતત જાપ કરવો, તો એ બેમાં શું ફેર હોય છે? કેવું છે, પોતાની સમજણમાં ફેર એટલો જ ફેર છે, બરોબર. બાકી પહોંચે છે આની જે સમજણ હોય ને કે હું તો મોરલીવાળા કૃષ્ણને માનું, એ વાસુદેવ ભગવાન, તો એને એટલી સમજણના આધારે એટલું ફાળ મળે. તમે જ્યારે ત્રિમંત્રમાં બોલો છો ત્યારે કૃષ્ણ ભગવાન એ શરીર સ્વરૂપની તત્વ સ્વરૂપે આત્મા છે એને પહોંચાડો છો, પ્રગટ આત્માને, તો તમારી એ દ્રષ્ટિનો તમને ફળ મળે. એટલે તત્વ દ્રષ્ટિનો ફેર છે. હા, આપણી દ્રષ્ટિનો ફેર, દ્રષ્ટિનો. મંત્ર તો ઊંચો છે, બરોબર, બધા મંત્ર, પણ આ મંત્રમાં ફક્ત વિશેષતા એટલી છે કે આત્મજ્ઞાનીઓને નમસ્કાર કરે છે. અમુક જેમ ગાયત્રી મંત્ર તો કે સૂર્યદેવની ઉપાસના છે, ત્યારે એમાં આત્મજ્ઞાનીને પહોંચતો નથી મંત્ર, ઉપાસના છે સૂર્યદેવની. ગણપતિના મંત્રો હોય તો ગણપતિ એટલે
એ દેવ તરીકે ગણે છે, એને નમસ્કાર પહોંચાડે છે. ત્યારે આ તત્વજ્ઞાનીને એટલે કે આત્મજ્ઞાનીને અને કેવળ જ્ઞાનીને અને મોક્ષે ગયા એ બધાને નમસ્કાર પહોંચાડે, એ દ્રષ્ટિ રાખીને નમસ્કાર કરીએ છીએ. બરોબર. અને એનું ફળ આપણા આત્મજ્ઞાનના આવરણો તૂટે એવી આપણી ભાવના છે. બરોબર. એવા ઊંચા નમસ્કાર આત્મજ્ઞાન એટલે પ્રકાશને નમસ્કાર કરો ને, તમારો પ્રકાશ ઉત્પન્ન થાય અને તારું ટળી જાય. બરોબર. એવો ફરક પડે. જય સચિદાનંદ. જય સચિદાનંદ.